અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2020-21નું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં જે વેરો છે તે વેરામાં વધારાની દરખાસ્ત છે તે કરવામાં આવી છે. 3000થી લઈ અને 6000 સુધીનો વેરો છે તે વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરીશું કે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વેરા વધારાની દરખાસ્ત કરી છે તે કેટલી યોગ્ય છે. જી, ખાસ તો કમિશનરે જે બજેટ રજૂ કર્યું છે એમાં જે હાયર પ્રોપર્ટીઓ છે તેનો વેરો છે તે 3000થી 6000 સુધીના વધારાની દરખાસ્ત કરી છે. શું કહેશો, કેટલું યોગ્ય છે આટલો વધારો? વધારો કરે સાથે ફેસિલિટી પણ વધવી જોઈએ, અને વધારો કરે એનો વાંધો નથી, પણ સામાન્ય 1-2%, 5% સુધીનો વધારો કરે ત્યાં સુધી વ્યાજબી છે. આ વધારો અસહ્ય વધારો છે અને લોકોને કદાચ આટલાની મોંઘવારી અને મંદીના સમયમાં કદાચ ના પણ પોસાય. અન્ય એક બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, અત્યારે તો આટલી મોંઘવારી પણ છે, ગૃહિણીઓને ઘર પણ ચલાવવાનું હોય છે, એવામાં હવે જે ઘરનો વેરો આવે છે તે પણ 3000થી 6000 રૂપિયા સુધી વધશે. શું કહેજો, કેટલી મુશ્કેલી પડશે? ઘણી મુશ્કેલી પડે ને, કારણ કે પહોંચાય નહીં આપણાથી, પૈસાથી બી ના પહોંચાય અને દરેક વસ્તુમાં તકલીફ તો પડતી જ હોય છે. બરાબર છે ને? પછી હવે શું બોલું? શું આપની માંગ છે, આટલો વધારો કરવો જોઈએ કે પછી જે વેરો વધારો છે પાછો ખેંચવો જોઈએ? એ પાછો ખેંચવો જોઈએ. બરાબર છે ને? એ પાછો ખેંચવો જોઈએ. ઓકે, શું કહેજો, તમારું શું કહેવું છે? જે રીતે વેરો વધારો કર્યો છે, કોઈ સુવિધાઓમાં વધારો થયો છે છેલ્લા એક વર્ષમાં? સુવિધાઓ એટલી નથી, જે પ્રમાણે વેરો વધાર્યો છે એ પ્રમાણે તો સુવિધાઓ નથી મળતી આપણને, તો વધારે જ છે વેરો. હા, વધારે છે તો કેટલો હોવો જોઈએ, વધારવો જોઈએ કે ના વધારવો જોઈએ? વેરો વધારો, પણ એ પ્રમાણે સામે સુવિધાઓ બી કરો. 2-3% બરાબર છે, આ વધારે છે. તમે તમે શું કહેશો, જે રીતે કોર્પોરેશન દ્વારા આ નવા વર્ષથી વેરા વધારાની દરખાસ્ત કરાય છે, કેટલી મુશ્કેલી પડશે, કેટલું નુકસાન થશે લોકોને? હા, કંઈક અંશે થોડો ઘણો વેરો વધાર્યો છે એ બાબત તો યોગ્ય છે, પણ એટલો બધો હોવો ના જોઈએ કે જે પ્રમાણે વધાર્યું છે અત્યારે હાલ. અત્યારે હાલ કહેવામાં આવે છે કે 5000થી 6000, 7000, 10000 સુધીનો વેરો બરાબર છે, એ કંઈક વધારે જ કહેવાય. સુવિધા આપો, નો પ્રોબ્લેમ, ઓકે, કોઈ વાત નહીં, બરાબર છે, પણ કંઈક અંશે થોડો ઘણો વધારો. સુવિધા અત્યારે ટેક્સ સરકાર લેવા, ટેક્સ ઉપરથી જ બધી સુવિધાઓ કરશે, બરાબર છે. હવે ટેક્સ મળશે, બરાબર છે, એના આધારે જ સુવિધાઓ બધી કરવાની છે. આજે ટેક્સ જો એમને મળશે જ નહીં તો પછી સુવિધા ક્યાંથી થવાની છે? બરાબર છે, કંઈક અંશે વધારો થવો જોઈએ, પણ એટલો બધો નહીં કે જે સામાન્ય પ્રજાને, ગરીબ પ્રજાને કે પછી મીડિયમ ક્લાસ છે એ લોકોને કોઈ નુકસાન થવું જોઈએ એ પ્રમાણે તો વધારો ના જ થવો જોઈએ. તો જે આ લોકો છે તેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો માની રહ્યા છે કે જે વધારો કરવામાં આવે છે તે યોગ્ય છે, તો કેટલાક લોકો જણાવી રહ્યા છે કે જે વધારો કરવામાં આવે છે તે અસહ્ય છે અને તેને પરત ખેંચવો જોઈએ. કેમેરામેન સંતોષ વર્મા સાથે દીપેન ભટિયા, TV9 અમદાવાદ.